बोले कोई ने कड़वू लागे तो माफ कर दो। चारणों बैठा थे, काठियों बैठा थे, ब्राह्मणों बैठा थे, आहिरों बैठा थे, क्षत्रियो बैठा थे, व्यापारियों बैठा थे, घना एम कहता है समाज बगड़ी गयो, समाज बगड़ी गयो, समाज बगड़ी गयो। तमारा खेतर में मोल कई रीते बगड़े? बे रीते। का खेतर नबड़ू हो तो मोल बगड़े, अने का पोषण करता में खामी हो तो मोल बगड़े। बे रीते बगड़े ने, का खेतर नबड़ू हो तो बगड़े, बियारण नबड़ू हो तो बगड़े, अने का पोषण करता में खामी हो तो बगड़े। तो पेला बिगड़ो हो तो ब्राह्मण बिगड़ो, समाज नहीं बिगड़ो। पेला ब्राह्मण बिगड़ो, बचारण बिगड़ो, बस साधु बिगड़ो। समाज ने पोषण आपनारा जेटला तत्वो छे ने एने बगड़वानी पहेला शुरुआत करी, पछे समाज बिगड़ो। बाकी ब्राह्मणनो दीकरो गहीन कही देतो के भाई मुहूर्त नथी आवतो, जा तारे वाड़ी जे राखवी तेदी राख दे, नथी आवतो मुहूर्त, नहीं दऊं। तो कोई दी कीधुं ज नहीं हात्युं। ગુરુ બાપા પણ આ આ તારીખની વાડી જડી છે, જે વાડી નથી જડતી, હા તો વાંધો ને, ગુરુ જરાક નડે છે, લાવો ને હવા પહેલી મગની ડાયર, અમે જાપ જપી દે, હવા પહેલી મગની ડાયર, ગુરુ ઘર ફેરે આમ ને માયકો આમ ને। અમારો લો કેવો ભાઈ, આપણો લો જય મોગલ હિતેશ ધાંગડ, હા એ ક્યાંક નાની બોલી કરે, આ બધા ડાયરો ઓળખતા હોય એટલે હું કહું છું, નાની બોલી કરાવવા ગયો તો તમને ખબર છે, નાની બોલી જે કરાવવા ગયા ને, નાની બોલી ની એક કલાકની વિધિ હોય અને એ પછી બાવરે થાય એટલે પ્રેત બલી, માફ કરજો, પ્રેત બલી પાછું બાવડે થાય, તો ખેતરે લઈ ગયા, બાવડે પ્રેત બલી કર્યું, પછી હોમ કરવાનો હોય, હવે હોમ કરવાનું લાકડા એક જડે નહીં, પછી શેઢો હર ગયો, બોલો શેઢો હરો તો એલું થઈને હોમ કરી જાય, શેઢો હર સામે શેઢે પૈસા આ વાંચ બ્રાહ્મણો એ સત્ય કીધું નહીં, પેલો વાક હું બ્રાહ્મણો નું કહીશ, માફ કરજો, બીજો ચારણો નો લડો ખાતો ખાતો મામો આવતો હોય છતાં કોઈ દી કીધું નહીં મામા આમ ન ખવાય, આ તમારા માટે યોગ્ય નથી, કોઈ દી ન કીધું, વાહ મામા વાહ। ત્રીજો સાધુ બગડ્યો, કોઈ દી સાધુ કીધું નહીં કે બચા આ ગાંજો તેરે લીએ નહીં હે, વો સંન્યાસી કે લીએ હે, વો સંસારી કે લીએ નહીં હે, ન કીધું, એની એની જમાયત વધારી, જે જે બે પકાવડિયા દેવાવાળા આવ્યા એ પછે સમાજ, પછી કાઠી રાજપૂતો જે કઈ કયો, પણ સમાજને પોષણ આપનારા તત્વો જેટલા હતા એટલામાં પેલા ભૂલ આવી, પછી સમાજની માલિકર ભૂલ આવી, અને આવતી પેઢી યાદ રાખજો, હજી પણ જો તમે ભૂલ સુધારશો નહીં ને તો આવતી પેઢી તમને પૂછશે, આવતી પેઢી પૂછશે, બ્રાહ્મણનો દીકરો લડસળિયું ખાતો જતો હોય છે ને તો આવતી પેઢી પૂછશે કે અન્ય શાસ્ત્રો લખાય છે, તારણના દીકરાના ઘરમાં કદાચ ને દારૂ પીવાતો હોય છે, તારણના દીકરાના ઘરમાં કદાચ ને અખાદ રંધાતું હોય છે ને, તેથી આવતી પેઢી પૂછશે કે આના ઘરમાં ખોડિયાર જન્મતી છે, આના ઘરમાં નાગભાઈ જન્મતી છે, આના ઘરમાં પીઠળ જન્મતી છે, ધર્માંડો દીકરો એકી બેકી રમતો જતો હોય છે ને ટાટિયા બજાર વિચારે, ગોથા ખાતો જતો હોય છે ને, તેથી આવતી પેઢી પૂછે કે આ શરીર નથી ઉભારી જતા, રાજ હું ઉભારી શકતા છે, આ રાજ કરતા છે, આ પોતાના શરીરને નથી પોષી શકતા, પોતાના શરીરને નથી ઉભારી શકતા, તો પ્રજાને કેમ ઉભારી શકતા છે, આવતી પેઢી તો એજ્યુકેટેડ આવવાની છે, આવતી પી 21મી સદીની પેઢી તો ભણેલી આવવાની છે, પૂછવાની છે, આજ આયુર્નો દીકરો લાકડી લઈને કોઈનું મકાન ખાલી કરાવવા જતો હોય છે તો આવતી પેઢી પૂછશે કે આનીને અવગણને મોટો કર્યો હોય છે, આઈસરો દીધો હોય છે, આ બીજાને આઈસરા વિનાના કરે છે, એ આઈસરા દેતા અહીં છે, પૂછશે આવતી પેઢી, અને નહીં પૂછે તો યાદ રાખજો પુસ્તકો હળગાવી નાખશે, આવતી પેઢી આ ખોટું છે બધું, હા આવતી પેઢી ક્રાંતિની પેઢી આવવાની છે સાહેબ, હજી જો પાછા વળી જઈએ હજી પણ આવતી પેઢીને સુધારી લઈ મામા તો બહુ સારું છે, ને આવતી પેઢી તમામ ઇતિહાસોને ખોટા પાડશે, કે આ બધે આ લખાણ છે ને બધું ખોટું છે, આવું હોય